ગુડ મોર્નિંગ બાળમિત્રો, કેમ છો? મજામાં ને બાળમિત્રો? બાળમિત્રો, આજે આપણે પ્રવૃત્તિ કરીશું. તો બાળમિત્રો, આ શું છે? કઠોળ. તો આપણે કઠોળને ઓળખવાના છે. તો બાળમિત્રો, આજે આપણે આ પ્રવૃત્તિમાં કઠોળ ઓળખતા શીખીશું અને કઠોળ ખાવાથી શું મળે છે તે હું તમને સમજાવીશ. તો બાળમિત્રો, આ બધા શું છે? કઠોળ છે. તો સૌથી પહેલાં આ શું છે? મગ. પછી તુવર, રાજમા, ચણા. ચણા બે પ્રકારના હોય છે, આ દેશી છે અને આ કાબુલી છે. પછી મઠ. પછી ચોળી છે, તો આ સફેદ છે અને આ લાલ ચોળી છે. પછી બાળમિત્રો, સૂકા વટાણા પણ આવે છે અને વાલ પણ આવે છે કઠોળમાં. તો બાળમિત્રો, સૌપ્રથમ આપણે શું છે? મગ. શું છે? મગ. તો મગ ખાવાથી આપણને બાળમિત્રો શું મળે છે? પ્રોટીન મળે છે. શું મળે છે? પ્રોટીન મળે છે. બીમાર વ્યક્તિને ડૉક્ટર મગ ખાવાની સલાહ આપે છે. તો બાળમિત્રો, મગ ખાવાથી આપણને પ્રોટીન મળે છે અને આપણો મગ ખાવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. તો બાળમિત્રો, બીજા નંબરમાં શું છે? તુવર છે. તો તુવરનું શાક બને છે અને તુવરને શાક મહેસાણામાં તુવર ઠોઠાનું શાક પ્રખ્યાત છે. તો બાળમિત્રો, તમે અચૂક એકવાર મહેસાણામાં તુવર ઠોઠાનું શાક ખાવા જજો. પછી રાજમા. તો બાળમિત્રો, રાજમા આપણે બાફીને ખવાય છે. પછી ચણા. તો બંને ચણાનું શાક બને છે. આ ચણા દેશી છે, તો આ ગુણકારી વધારે હોય છે. તો બાળમિત્રો, પછી મઠ. તો મઠનું પણ શાક બને છે અને તેને બાફીને પણ ખવાય છે. બાળમિત્રો, આ શું છે? ચોળી છે. તો ચોળા બે પ્રકારના હોય છે, સફેદ અને લાલ. તો બાળમિત્રો, તમારે ઘરે આવી રીતે પ્રવૃત્તિ એક્ટિવિટી કરવાની છે. તો તમે બાળમિત્રો બધા કઠોળ ઓળખતા શીખી ગયા ને? ફરીથી એકવાર હું તમને શીખવાડું. આ શું છે બાળમિત્રો? મગ. શું છે? મગ. તુવર, રાજમા, ચણા દેશી ચણા છે, કાબુલી ચણા, મઠ, સફેદ ચોળી અને લાલ ચોળી. તો બાળમિત્રો, તમે ઘરે આવી એક્ટિવિટી કરશો ને? તો તમે ઘરે આવી એક્ટિવિટી કરજો. આભાર.